આ સમગ્ર મામલે રિટર્નિંગ ઓફિસર છે તેણે નોટિસ આપી અને સાથોસાથ એ વાત પણ સામે આવી રહી છે કે જે ટેકેદારો છે તે યોગ્ય નથી અને તેને લઈને વાંધો ઉઠાવાયો હતો. સુરત ચૂંટણી કમિશનરને આ અંગે ફરિયાદ કરવામાં આવી અને હાલ ચૂંટણી કમિશનર કચેરી ખાતે આ ફોર્મની ચકાસણી પણ ચાલી રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લીગલ સેલના વકીલ પણ આ ફોર્મ ચકાસણીમાં ઉપસ્થિત છે. એટલું જે 4 વાગે કોંગ્રેસ આ સમગ્ર મામલે જવાબ પણ આપી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે. તો કોંગ્રેસના નેતાઓ પણ કલેક્ટર ઓફિસ પહોંચી ચૂક્યા છે. એટલું જ નહીં, આ સમગ્ર મામલે હવે ચકાસણી થઈ રહી છે, એ બાદ હવે શું મામલો સામે આવે છે તે જોવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. પરંતુ સુરતથી લોકસભા 2024 ચૂંટણીને લઈને આ સૌથી મોટા અત્યારના સમાચાર કહી શકાય, કારણ કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે અને સીધી રીતે જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે ત્યાં ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો અને નિલેશ કુંભાણીને કોંગ્રેસ દ્વારા આ મેન્ડેટ આપ્યા બાદ જે ફોર્મ ચકાસણી હવે શરૂ થઈ તો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાનું સામે આવ્યું. અને આ સમગ્ર મામલે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના જે ટેકેદારો છે તે યોગ્ય નહીં હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે હવે રાજનીતિ ગરબાય તેવા પણ સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે. એટલું જ નહીં, આ સમગ્ર મામલે કયા કયા એવા વાંધા છે કે જેને લઈને ફોર્મ રદ થઈ શકે તે બાબત અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. પરંતુ હાલ જે સૌથી મોટો વાંધો ઉઠાવાયો છે એ છે કે ટેકેદારો યોગ્ય નથી અને તેને લઈને આ વાંધો ઉઠાવવામાં આવ્યો અને તેને જ લઈને રિટર્નિંગ ઓફિસરે આ નોટિસ આપી. જો કે ટેકેદારોની સહી પોતાની ન હોવાના પણ એક આરોપ સામે આવી રહ્યા છે અને 4 વાગે કલેક્ટર ઓફિસની અંદર આ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થઈ શકશે. પણ સુરત ચૂંટણી કમિશનરને આ સમગ્ર મામલે હવે તપાસ શરૂ કરી છે, જેમાં સુરત ચૂંટણી કમિશનરને ફરિયાદ મળ્યા બાદ ત્યાં કચેરી ખાતે જ ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના જે લીગલ સેલના વકીલો છે તે પણ આ ફોર્મ ચકાસણી તબક્કે ત્યાં ઉપસ્થિત છે. આ ઉપરાંત કોંગ્રેસના અગ્રણીઓ અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે અને આ સમગ્ર મામલે હવે રાજનીતિ ગરમાય તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે. તો હાલ આ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું તેને લઈને જે સ્પષ્ટ કારણ સામે આપવામાં આવી રહ્યું છે એ ફોર્મ રદ થવાનું સૌથી મોટું કારણ એ છે કે તેમાં નિલેશ કુંભાણીના જે ટેકેદારો છે તે યોગ્ય નહીં હોવાનો આ સ્પષ્ટ વાંધો ઉઠાવવામાં આવ્યો અને તેને લઈને આ નોટિસ આપવામાં આવી અને સુરત ચૂંટણી કમિશનર આ સમગ્ર મામલે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા અત્યારે હાથ ધરી છે અને 4 વાગ્યા સુધીમાં આ કચેરી ખાતે જે તમામ સ્પષ્ટતાઓ થઈ જશે. પરંતુ એ પહેલાં રાજનીતિ ગરમ થઈ ગઈ છે. જોકે આજે સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ ઉમેદવારો સામે આવા વાંધાજનક અરજીઓ થઈ છે, એમાં સુરતથી આ સૌથી મોટા મને ખબર નથી, માહિતી નથી મારી પાસે. મારા ઉમેદવારોની સ્ક્રુટિની ચાલે છે, એના જે ફોર્મ છે અને ડમી ઉમેદવારોના છે એ ઓકે થયા કે નહીં એ જાણવા માટે હું આવ્યો. સમય છે એટલે હજુ 4 વાગ્યા સુધી આપણે રાહ જોવી પડશે. 4 વાગે ફાઇનલ સ્ક્રુટિની થશે. અત્યારે પ્રાથમિક તબક્કા ઉપર બધી વાત છે. એ બધી બાબત ઉપર હજુ ફાઇનલ નથી થયો, કોઈ નિર્ણય નથી થયો. જે કઈ વાંધા ઉઠાવવામાં આવ્યા છે એ વાંધાની ટોટલ માહિતી, ટોટલ જાણકારી મેળવી અને એનો શું જવાબ રજૂ કરવો, કાયદા પ્રમાણે શું છે, બધી ચર્ચાઓ અમારા નિષ્ણાત બાબુભાઈ માંગુલાના નેતૃત્વમાં ચાલી રહ્યું છે. 4 વાગે આની ફાઇનલ સ્ક્રુટિની થવાની છે. 4 વાગે ટેકેદારોને લઈને આ સીધો વાંધો છે. જે ટેકેદારો છે તે સુરત મત વિસ્તારના ન હોવાનો આરોપ લાગ્યો છે અને તેને લઈને હવે ફેર ચકાસણી પણ ચાલી રહી છે. આ ટેકેદારો બોગસ હોવાનો લેખિતમાં આરોપ ભાજપે કર્યો છે અને વાંધો ઉઠાવ્યો છે અને કલેક્ટર સમક્ષ આ મામલે રજૂઆત કરી અને ત્યાં સુનાવણી ચાલી રહી છે. 4 વાગ્યા સુધીમાં તમામ પરિસ્થિતિઓ સ્પષ્ટ થશે. પરંતુ સુરત કોંગ્રેસના જે ઉમેદવાર છે તેના ટેકેદારો સામે આ સીધો લેખિતમાં વાંધો ઉઠાવ્યો હતો. બંને ટેકેદારો તે સુરત મત વિસ્તારના ન હોવાનો આ વાંધો લખાવાયો અને આ લેખિત આરોપ હતો અને તેને લઈને રિટર્નિંગ ઓફિસરે આ સમગ્ર મામલે નોટિસ આપી અને
હવે કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે અને 4 વાગ્યા સુધીમાં આ તમામ મામલે તપાસ પૂર્ણ થશે અને ત્યારબાદ તમામ પરિસ્થિતિઓ સ્પષ્ટ થશે. પણ ભાજપના જે ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી આ સમગ્ર મામલે લેખિતમાં વાંધો ઉઠાવ્યો હતો અને ચૂંટણી કમિશનરને આ મામલે ફરિયાદ કરી હતી અને ફરિયાદ બાદ આ સમગ્ર ચકાસણી કરતા ટેકેદારોને લઈને સીધો વાંધો હોય તેવી બાબતો સામે આવી રહી છે, જ્યાં આ સમગ્ર ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયા પણ હવે કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે અને તેની સાથે મીડિયા સતત વાતચીત કરવાની કોશિશ કરી રહી છે. પરંતુ આ સમગ્ર મામલે તપાસ બાદ તમામ સ્પષ્ટતા થઈ શકશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ વખતની આ લોકસભાની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો અત્યાર સુધીનો કહી શકાય કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે તેવી ઘટના આ સામે આવી રહી છે. જોકે તેને લઈને જે તપાસ ચાલી રહી છે અને હાલ આ તમામ બાબતોને 4 વાગ્યા સુધીમાં સ્પષ્ટતા થશે.